सेल्सिअस आहे. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો ધ્રુજી જાય એવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે મે મહિના સુધીમાં તારીખ સાથે ચાર માવઠા ગણાવ્યા છે. માર્ચથી મે સુધીમાં થશે ચાર ચાર માવઠા. અત્યંત ખૂંખાર હશે એપ્રિલનું માવઠું. આઠમી મે આવશે આંધી તુફાન. સચોટ આગાહીકાર અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં ખેડૂતોને સાવધાન કરતા દાવા કર્યા અને એક સાથે ચાર માવઠાની આગાહી કરી નાખી, જેમાં 29 માર્ચથી 31 માર્ચ એમ ત્રણ દિવસ માવઠું થશે. બીજા માવઠાની શરૂઆત 3 એપ્રિલથી થશે અને 14 એપ્રિલ એટલે કે 12 દિવસ રહેશે. ત્રીજું માવઠું 31 એટલે કે 22 એપ્રિલથી થશે, જ્યારે ચોથું માવઠું 8 મે જોરદાર આંધી સાથે થશે. એટલે કે આખો ઉનાળો માવઠું ખેડૂતોનો પીછો છોડવાનું નથી. વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા રહેશે અને ગાજવીજ સાથે માવઠા ત્રાટકતા રહેશે. માર્ચનું માવઠું વીતી ગયા બાદ 3 દિવસમાં જ વધુ એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેની અસર 12 દિવસ રહી શકે છે. તારીખ 3 થી 8 અને 10 સુધીમાં વાદળો ગુજરાતમાં પુનઃ આવવાની શક્યતા રહેશે. 14 તારીખ સુધીમાં પુનઃ આંધી અને વંટોળને ગરમી સાથે કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કરા પડવાની પણ શક્યતા રહેશે. ઉપરાંત જે આખા ત્રીજ ઉપર પણ હવામાનમાં પલટો આવશે, એટલે આ પલટાઓ જે છે એ ચાલુ જ રહેશે. મે માસમાં પણ 8મી મેમાં આંધી વંટોળ આવશે, જે બાગાયતી પાકને નુકસાન કરવાની શક્યતા રહેશે. એકંદરે ઉનાળો માવઠાથી ભરપૂર રહેવાનો છે, એમાં પણ આંધી વંટોળના કારણે કેરી સહિતના બાગાયતી પાક પર અત્યંત મોટું જોખમ છે.